આપણે જોવાનું છે કે આપણે
નાની હોય છે. ઉષા અંદરના વર્તુળમાં દોડે છે.
આકૃતિ શેડ કરાવું છું. જો આકૃતિ ડી માંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબના 1 સેમીના 8 ચોરસ કાપી લેવામાં આવે તો બનતી આકૃતિ એ ઈ ની સીમાનું માપ આકૃતિ ડી ની સીમા કરતાં ઓછું હશે કે વધુ શોધો. તમને અહીંયા આગળ બે આકૃતિ આપેલી છે. આ રીતે તમારી આકૃતિ છે. આ આકૃતિ કઈ છે તો કે ઈ. હવે પહેલા આપણે આકૃતિ ડી નો માપ શોધી લઈએ. તો આકૃતિ ડી ની સીમાનું માપ આકૃતિ ડી ની સીમાનું માપ બરાબર કેટલા છે? બધી બાજુ 5 સેમી વત્તા 5 સેમી વત્તા 5 સેમી 5 ને 4 વાર લો એટલે 520 સેમી. તો ડી ની સીમાનું માપ કેટલું થશે? 20 સેમી. હવે આમાં તો આ રીતના સત્તા આપેલા છે તો એની સીમાનું માપ કેટલું થાય છે એ આપણે જોવાનું છે. ઈ આકૃતિ છે, જેટલી લીટી હોય ને એટલી સીમા થાય. 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 33 34 35 36 37 38 39 40 કેટલું થયું? 35 સેમી. ફરી
દસમો પ્રશ્ન છે તમારો. બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો રાકેશ, કિંજલ અને જતીન એક સરખી ઝડપે એક નિશ્ચિત બિંદુથી દોડે તો સૌથી પહેલું કોણ પહોંચશે? કેમ? તમને ત્રણ આપેલા છે, કિંજલ, રાકેશ અને જતીન, ત્રણ વર્તુળ પણ આપેલા છે. Thank you.
સ્વાધ્યાય પોથીમાં લખવાનું ચાલુ કરજો. સ્વાધ્યાય